नमस्कार विद्यार्थी मित्रों, वेद करियर ना डिजिटल प्लेटफॉर्म पर हूँ परेश विरड़िया आप सर्वे मित्रों नो हार्दिक स्वागत करूँ छूँ। मित्रों, अपनी जो सीरीज चाली रही है डेली 5 क्वेश्चन, एमा आज आप भाग नंबर 80 जोवा जई रहा छे। तो शुरुआत करता पहला, हजी सुधी जो तमे अमारी चेनल सब्सक्राइब ना करी होय तो अत्यारे सब्सक्राइब करो और बाजू में आवेला बेल आइकन ने प्रेस करो, जेथी करीने अमारा द्वारा जे पण कोई नवी माहिती अपलोड करवामां आवे ए सौ प्रथम नोटिफिकेशन द्वारा माहिती मळी रहे। अने मित्रों, विडियो जो गम्यो होय तो लाइक करो, तमारा मित्रों ने शेर करो, जेथी तेमने पण आ माहिती उपयोगी बनी रहे। तो जोईए प्रथम प्रश्न आपेलो छे कि भाई महादेव, आ महादेव शब्द छे, शब्दनो समास ओळखाओ, એટલે કે આ જે મહાદેવ શબ્દ છે કયો સમાસ છે? ઓપ્શન એ બહુવ્રીહી, ઓપ્શન બી કર્મધારણ, ઓપ્શન સી તત્પુરુષ અને ઓપ્શન ડી ઉપપદ। તો આ જે મહાદેવ છે એ કયો છે સમાસ છે? તો કે ભાઈ ઓપ્શન બી કર્મધારણ સમાસ છે, એટલે કે એનો અર્થ થાય વિગ્રહ થાય મહાન એવા દેવ। એટલે કે કર્મધારણ સમાસમાં શું હોય છે? તો કે ભાઈ પૂર્વપદ છે ગૌણ હોય છે અને ઉત્તરપદ કેવું હોય છે? મુખ્ય હોય છે। એટલે કે નામના અર્થમાં વધારો, એટલે કે નામ અને વિશેષણ સાથે જોડાયેલો હોય છે। કયો કયો સમાસ છે? તો કે કર્મધારણ સમાસ। પછી છે બહુવ્રીહી સમાસ, તો એમાં પણ પૂર્વપદ અને ઉત્તરપદ છે એ નામ વિશેષણ વિશેષ્ય સાથે ઉપપદ સાથે સમાય જોડાયેલા હોય છે, પણ આમાં છે વિગ્રહ કરતાં અંતે શું આવે છે? તે પ્રત્યય લાગે છે। કયો? તો કે તે પ્રત્યય લાગે છે। આ સિવાય તત્પુરુષ સમાસની વાત કરીએ તો કે ભાઈ પૂર્વપદ અને ઉત્તરપદનો વિગ્રહ જે વિભક્તિ સંબંધો જે છે એ વિભક્તિના સંબંધોથી જોડાયેલા હોય છે, અને ઉપપદની વાત કરીએ તો ઉપપદની પ્રત્યય જ્યારે વિગ્રહ કરીએ ત્યારે પાછળ કયો પ્રત્યય લાગે છે? તો કે નાર પ્રત્યય લાગે છે, જે ક્રિયાદર્શક શબ્દો દર્શાવે છે। અને મિત્રો, આ સમાસના સંપૂર્ણ વિડીયો છે એ આપણે બનાવેલા છે, તો તમે પ્લેલિસ્ટમાં જઈને સંપૂર્ણ સમાસના વિડીયો છે એ જોઈ શકો છો। આગળ જોઈએ મિત્રો પ્રશ્ન નંબર 2, કે ભાઈ પન્નાલાલ પટેલને કઈ આત્મકથા માટે જ્ઞાનપીઠ એવોર્ડ છે એ મળ્યો હતો? એટલે કે પન્નાલાલ પટેલને છે કઈ કૃતિ માટે છે જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો હતો? ઓપ્શન એ મળેલા જીવ, ઓપ્શન બી વળામણા, ઓપ્શન સી માનવીની ભવાઈ અને ઓપ્શન ડી ભાંગ્યાનો ભેરુ। તો આ પન્નાલાલ પટેલને છે કઈ કૃતિ માટે જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો છે? તો કે ભાઈ ઓપ્શન સી માનવીની ભવાઈ માટે મળેલો છે। કઈ સાલમાં મળેલો હતો? તો કે ભાઈ કયો આવશે મિત્રો? તો કે 1985માં મળેલો હતો। કઈ સાલમાં મળેલો હતો? તો કે 1985માં। અને આ મેળવનાર ગુજરાતી બીજા નંબરના ગુજરાતી હતા કે જેમને મળેલો હતો પ્રથમ? કયા વ્યક્તિ હતા? તો કે ભાઈ ઉમાશંકર જોશી હતા। હવે આ સિવાય માનવીની ભવાઈ છે આ કૃતિ કોની છે? પન્નાલાલ પટેલની છે। આ સિવાય એમની કૃતિ છે કંકુ, તો એમાં એમના ઉપર છે ફિલ્મ છે એ પણ બની ચૂક્યું છે, એ પણ ખૂબ જ જાણીતી કૃતિ એમની રહેલી છે। આ સિવાય મળેલા જીવ છે। આ સિવાય એમની કાવ્યપંક્તિ પણ ખૂબ જ જાણીતી છે કે ભાઈ માનવી ભૂંડો નથી ભૂખ ભૂંડી છે। આ સિવાય ઘણી બધી માહિતી છે એ કોની સાથે જોડાયેલી છે? તો કે પન્નાલાલ પટેલ સાથે જોડાયેલી છે। આગળ જોઈએ મિત્રો પ્રશ્ન નંબર 3, તો કે ભાઈ અહીં આપણે આપેલું છે કે ભાઈ 7 મીટર લંબાઈના દોરડાથી ખીલે બાંધેલી ગાય એક ચક્કર મારતા મીટર ખાલી ગયા મીટર અંતર કપાશે। એટલે કે જો એક કહી શકાય કે ભાઈ કોઈ એક ગાય છે હવે મિત્રો આ ગાય છે એમાં વચ્ચે એમ કહી શકાય ખીલે આ કોઈ ગાય બાંધેલી છે અને એનું દોરડું ખીલેથી કેટલું છે? તો કે 7 મીટરનું છે। હવે એ પોતે એક ચક્કર પૂરું કરે છે તો એમણે કેટલા મીટર અંતર કાપ્યું હશે? એવો કંઈક આપણો સવાલ છે। ફરીથી એક વખત જોઈએ તો કે ભાઈ 7 મીટર લંબાઈનું એક દોરડું છે અને ખીલેથી બાંધેલી ગાય એક ચક્કર મારતા ખાલી જગ્યા મીટર અંતર કપાશે। ઓપ્શન આપેલા છે 88 મીટર, ઓપ્શન બી 7 મીટર, ઓપ્શન સી 22 મીટર કે ઓપ્શન ડી 44 મીટર। તો આ જે છે એ ટૂંકમાં આપણે એક કહી શકાય કે ભાઈ આ ખીલ્લો છે ત્યાંથી અહીંયા સુધી જે દોરડું છે અને આ રીતના એક ચક્કર પૂરું કરશે તો કેટલું અંતર કાપશે? તો આના માટે આપણે કયું સૂત્ર લગાડી શકાય? 2πr। હવે 2πr, તો એમાં પાઈની કિંમત બધા મિત્રોને ખ્યાલ હશે તો કે
पाई की किमत आपणे केटली लईए छे तो के 22 ना छेद में 7 अने आर आर आपेली छे त्रिज्या त्रिज्या केटली आपेली छे तो के भाई कोई पण वस्तु त्रिज्या कोने कहेवाय पहेला तो मित्रों तो के भाई मध्य बिंदु थी छेड़ाना अंतर सुधीनो जे भाग छे एने शुं कहेवाय छे त्रिज्या कहेवाय छे। पण मित्रों जो मानी लो के आ छेड़ा थी तमने आ छेड़ा अंत सुधीनो अंतर आपी दीधुं छे तो एमने व्यास कहेवाय। शुं कहेवाय मित्रों? व्यास कहेवाय। एटले के व्यासनो अर्धी शुं होय छे? त्रिज्या। हवे घणी वखत तमने परीक्षामां त्रिज्यानी जग्याए शुं आपी देता होय छे? व्यास। तो एमनो शुं करी देवानुं? अर्धुं करी देवानुं। हवे अहीं आपणे त्रिज्या केटली आपेली छे? 7। तो हवे आपणे भाग उड़ाड़ी दईए तो के भाई 7 7 उड़ी जशे तो वेधा केटला? तो के 22 × 2 एटले के जवाब आपणो शुं आवशे? 44। तो जोईए मित्रों 44 आपणो जवाब आवे छे तो के यस आपणो जवाब केटलो आवे छे? 44। एटले के एम कही शकाय कि भाई एने गाय केटलो अंतर कापो हशे, केटला मीटर अंतर कापो हशे? तो के 44 મીટર અંતર કાપ્યું હશે। આગળ જોઈએ મિત્રો પ્રશ્ન નંબર 4 કે ભાઈ નીચેનામાંથી કોણ બંધારણની ડ્રાફ્ટિંગ સમિતિના સભ્ય ન હતા? એવો સવાલ આપ્યો છે કે ભાઈ ઓપ્શન એ કે મુનશી એટલે કે કનૈયાલાલ માણેકલાલ મુનશી, ઓપ્શન બી જવાહરલાલ નહેરુ, ઓપ્શન સી ટીટી કૃષ્ણમાચારી અને ઓપ્શન ડી ગોપાલ સ્વામી આયંગર। તો મિત્રો આ જે ડ્રાફ્ટિંગ કમિટી છે એના સભ્ય કોણ નહોતું? તો કે ભાઈ ઓપ્શન બી જવાહરલાલ નહેરુ છે એ આ ડ્રાફ્ટિંગ કમિટીના સભ્ય હતા નહીં। હવે જોઈએ તો કે બીજા કોણ કોણ હતા? તો કે ટોટલ મિત્રો 7 સભ્યો હતા। કેટલા? તો કે 7 સભ્યો હતા જેમાંના અધ્યક્ષ કોણ હતા? તો કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર। ડોક્ટર સાહેબ આંબેડકર। તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર છે એમના અધ્યક્ષ હતા। આ સિવાય કયા કયા હતા? તો કે ભાઈ કે મુનશી એટલે કે કનૈયાલાલ મુનશી હતા, આ સિવાય ગોપાલસ્વામી આયંગર હતા, પછી તો કે ભાઈ અય્યા અલ્લાદી કૃષ્ણસ્વામી અય્યર હતા। કોણ હતા? અલ્લાદી કૃષ્ણસ્વામી અય્યર। અલ્લાદી કૃષ્ણસ્વામી અય્યર હતા, આ સિવાય સૈયદ મોહમ્મદ સાદુલ્લા હતા। સૈયદ મોહમ્મદ સાદુલ્લા હતા, આ સિવાય કોણ હતા? તો કે ભાઈ બીએલ મિત્તર। મિત્તર પણ આમનું અવસાન થતા આમની જગ્યાએ કોણ આવે છે? તો કે એન માધવરાવ। કોણ આવે છે? એન માધવરાવ। અને પછી 7મા વ્યક્તિ હતા ડીપી ખેતાન, જે પણ છે અમુક કારણોસરથી આ સમિતિમાંથી નીકળી જાય છે અને એમની જગ્યાએ કોણ આવે છે? તો કે ટીટી કૃષ્ણમાચારી। તો આ રીતના કુલ 7 સભ્યો હતા। હવે આ છે સમિતિ છે ક્યારે બની હતી? તો કે ભાઈ 29 ઓગસ્ટ 1947ના રોજ બની હતી, જેમના અધ્યક્ષની વાત કરી ગયા। કોણ હતા? તો કે બાબા સાહેબ આંબેડકર। આ સમિતિનું બીજું નામ શું હતું? તો કે ભાઈ મસુદા સમિતિ। શું નામ હતું? મસુદા સમિતિ। આ સિવાય ત્રીજું નામ શું હતું? તો કે ખરડા સમિતિ। એ પણ શેનું નામ હતું? તો કે ભાઈ આ સમિતિનું નામ હતું। ફરીથી એક વખત આખો સવાલ રિપીટ કરી દઈએ તો કે ભાઈ ડ્રાફ્ટિંગ કમિટી, મસુદા સમિતિ, આ સમિતિ છે એમની પ્રારૂપ સમિતિ છે, આ સમિતિ છે એની રચના ક્યારે થઈ? તો કે પહેલાં તો આપણે વાત કરી કે ભાઈ 29 ઓગસ્ટ 1947ના રોજ એની રચના થઈ। આમાં કેટલા સભ્યો હતા? તો કે 7 સભ્યો હતા। એમાં અધ્યક્ષ કોણ હતા? તો કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર હતા। પછી તો કે ભાઈ અલ્લાદી કૃષ્ણસ્વામી અય્યર હતા, સૈયદ મોહમ્મદ સાદુલ્લા હતા, કે એમ મુનશી હતા, બીએલ મિત્તર હતા અને ડીપી ખેતાન હતા। તો આ બીએલ મિત્તર છે એની જગ્યાએ કોણ આવ્યું? એન માધવરાવ આવ્યું। અને ડીપી ખેતાનની જગ્યાએ કોણ આવ્યું? તો કે ટીટી કૃષ્ણમાચારી આવ્યા। એટલે કદાચ મિત્રો તમને સવાલ એવા પણ પૂછી શકે કે શરૂઆતમાં કોણ વ્યક્તિઓ હતા અને છેલ્લે કોણ વ્યક્તિ હતા, અથવા કયા વ્યક્તિની જગ્યાએ કયા વ્યક્તિ આવ્યા, એ પણ આપણે ખ્યાલ હોવો જોઈએ। તો આટલી માહિતી આપણે યાદ રાખવાની છે। અને મિત્રો સમિતિઓ જે
ઘણી બધી બંધારણ સભામાં સમિતિઓ રચાણી છે, પણ સૌથી વધારે મહત્ત્વની કોઈ સમિતિ હોય તો કઈ હતી? તો કે આ ડ્રાફ્ટિંગ કમિટી હતી અથવા મસુદા સમિતિ હતી, જેની આપણે માહિતી યાદ રાખીશું. આગળ જોઈએ, પ્રશ્ન નંબર 5 આપેલો છે કે ભાઈ ગુજરાતમાં સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો કયો છે? એટલે કે સૌથી વધારે વસ્તી ગીચતા કયા જિલ્લામાં છે? ઓપ્શન એ આપેલો છે ગાંધીનગરમાં, ઓપ્શન બી આણંદ, ઓપ્શન સી અમદાવાદ અને ઓપ્શન ડી સુરત. તો જોઈએ મિત્રો કે ભાઈ સૌથી વધારે વસ્તી ગીચતા ક્યાં હતી અથવા ક્યાં છે ગુજરાતમાં? તો કે સુરતમાં છે. હવે મિત્રો અહીં આપણે સુરતનું આપેલું છે, પણ એમ પૂછે કે ભાઈ સૌથી ઓછી વસ્તી ગીચતા ક્યાં છે? અહીં આપણે સુરત સૌથી વધુ જો પૂછાય તો સુરત છે, પણ ઓછી પૂછાય તો કઈ આવશે? કચ્છ આવશે. કઈ આવશે? કચ્છમાં સૌથી વધારે વસ્તી સૌથી ઓછી છે એ વસ્તી ગીચતા છે. પણ મિત્રો આ કયા આંકડા છે? તો કે 2011ની વસ્તી ગણતરી મુજબ છે, પણ જ્યારે 2021ની વસ્તી ગણતરી થશે તો એમાંથી આંકડા બદલાવાની શક્યતા રહેલી છે, એટલે ધ્યાન રાખીશું. હવે મિત્રો અહીં અમદાવાદ પણ આપ્યું છે તો એની પણ ચર્ચા કરીએ. તો કે ભાઈ ગુજરાતમાં સૌથી વધારે વસ્તી કયા જિલ્લામાં છે? તો અમદાવાદમાં છે. પણ એમ પૂછાય કે સૌથી ઓછી વસ્તી કયા જિલ્લામાં છે? તો કયા જિલ્લામાં છે? ડાંગમાં છે. કયા જિલ્લામાં છે? ડાંગમાં. સૌથી વધુ વસ્તી અમદાવાદ જિલ્લામાં, સૌથી ઓછી વસ્તી છે એ ડાંગમાં છે. સૌથી વધુ વસ્તી ગીચતા કયા જિલ્લામાં છે? તો કે સુરતમાં છે. સૌથી ઓછી વસ્તી ગીચતા કયા જિલ્લામાં છે? તો કે કચ્છમાં છે. હવે મિત્રો વસ્તીની દ્રષ્ટિએ ભારતનું વિશ્વમાં સ્થાન કેટલા નંબરનું છે? તો કે બીજા નંબરનું છે. પ્રથમ નંબરનું ચીનનું છે અને બીજા નંબરનું કોનું છે? તો કે ભારતનું છે. પણ મિત્રો તમારે એક જવાબ છે કોમેન્ટ બોક્સમાં દેવાનો છે કે ભાઈ ગુજરાતનું ભારતમાં વસ્તીની દ્રષ્ટિએ કેટલામું સ્થાન છે એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. હવે મિત્રો આ બધા જિલ્લાઓની થોડીક માહિતી આપણે સરહદની બાબતે જો નકશામાં જોઈ લઈએ તો આપણે પ્રથમ ગાંધીનગર આપેલો છે. તો ગાંધીનગર જોઈ લઈએ, આ કંઈક ગાંધીનગર આપણો જિલ્લો છે. તો ગાંધીનગરને કયા કયા જિલ્લાઓ બીજા જિલ્લાઓની સરહદ સ્પર્શે છે એમની જો ચર્ચા કરીએ તો એક તો પ્રથમ ઉપર મહેસાણા, પછી આ બાજુ જોઈએ તો અમદાવાદ, ત્રીજું ખેડા, ચોથું અરવલ્લી અને પાંચમું કયું આવશે? સાબરકાંઠા. એટલે એમ કહી શકાય કુલ 5 જિલ્લાની સરહદ સ્પર્શે છે. આ સિવાય અમદાવાદની વાત કરીએ મિત્રો તો અમદાવાદમાં કયા કયા જિલ્લાઓ આવશે? એક તો સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, આણંદ, ખેડા, ગાંધીનગર, મહેસાણા અને મહેસાણા. એટલે ટૂંકમાં 7 જિલ્લાની સરહદ છે એ કોને સ્પર્શે છે? તો કે અમદાવાદને સ્પર્શે છે. પણ મિત્રો અહીંયા યાદ રાખજો પાટણને સ્પર્શતી નથી. આગળ જોઈ લઈએ હજી એક જિલ્લો અમદાવાદ, આણંદ. તો કે આણંદમાં કયા કયા આવશે? આ આપણો આણંદ જિલ્લો છે. તો કે એક તો ખેડા, બીજું છે અમદાવાદ, ત્રીજું કયું છે? ભરૂચ, ચોથું વડોદરા. એટલે કુલ 4 જિલ્લાની સરહદ સ્પર્શે છે. આ સિવાય સુરતની વાત કરીએ તો ભરૂચ, નર્મદા, તાપી અને નવસારી, એટલે કુલ 4 જિલ્લાની સરહદ સ્પર્શે છે. તો મિત્રો ઘણી વખત આવા સવાલ પણ આપણે જિલ્લાની સરહદમાં પ્રશ્ન પૂછાતા હોય તો આપણે જો થોડીક પ્રેક્ટિસ કરેલી હોય તો સરળતાથી આપણે જવાબ આવડી જાય. તો મિત્રો આ વિડીયોમાં આપણે આટલું રાખીશું. વધારે માહિતી આગળના ભાગમાં જોઈશું. જય હિન્દ, જય ભારત, અસ્તુ.